हेलो फ्रेंड्स, हाउ आर यू टू ऑल। माय सेल्फ विनोद सर, वेलकम टू अवर पायनियर स्कूल पाटण। विद्यार्थी मित्रों, धोरण 7 में ग्रामर में चैप्टर 8 द यूज ऑफ लेटेंट टेन नो अभ्यास करी रहा है, जेमा अपनी लास्ट वीडियो में जो मॉडल वर्ब कैन है કેન નો અભ્યાસ કર્યો હતો। કેન એટલે શું, એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, ને એનું કેન નોટ ટૂંકું રૂપ જે કાંડ છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે, આપણે એમાં જવાબ કેવી રીતે આપી શકીએ એની આપણે ચર્ચા કરીશું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષામાં છે, પરીક્ષામાં 3 રીતે તમારે પ્રશ્નો પૂછાય છે। પહેલા તો જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નનો માત્ર યસ અને નોમાં જવાબ આપવાનો હોય છે, એટલે કે ઉલટ પ્રશ્નો હોય છે। ઉલટ પ્રશ્નો એટલે કે જેનો જવાબ માત્ર યસ અને નોમાં જવાબ હોય છે, બરાબર। એમાં વધારે કે આપણે જવાબ આપવાની જરૂર હતી નથી। અને બીજા એક પ્રશ્નોના ડબ્લ્યુએચ સ્પેશિયલ હોય છે, કે જેમાં હું વોટ, વેર, વેન, હુજ, હુમ, હાઉ મેની, હાઉ મચ, વાય, એટલે જે પ્રશ્નોના જવાબ છે આપણને થોડા વિસ્તારમાં આપવાના હોય છે। તો પહેલા તમારે ઉલટ પ્રશ્નો પૂછાય છે કે જેનો જવાબ માત્ર યસ અને નોમાં જવાબ આપવાનો હોય છે, એટલે કે જે પ્રશ્ન આપેલો હોય છે એનો ટૂંકમાં જવાબ આપવાનો હોય છે યસ અથવા નોમાં। તો કેવી રીતના પૂછાય છે, તો પહેલો પ્રશ્ન છે કેન એન એલિફન્ટ જમ્પ, કેન એન એલિફન્ટ જમ્પ, શું હાથી કૂદી શકે, કેન એન એલિફન્ટ જમ્પ, શું હાથી કૂદી શકે, આવા પ્રકારના પ્રશ્નો હોય છે કે જેમાં માત્ર યસ અને નો માં જવાબ આપવાના હોય છે। તો આપણે જ્યારે રીડ કરશું એટલે ખબર પડશે કે આમાં યસ આવશે નો આવશે, એટલે કે કેન એન એલિફન્ટ જમ્પ, શું હાથી કૂદી શકે, તો આમાં જવાબ શું આવશે, નો। હવે જે એન એલિફન્ટ છે, એન એલિફન્ટ નું આપણે જેમ પ્રોનાઉન સર્વનામ છે, એટલે કે એના માટે શું વપરાય છે, નો, હી, કેન નોટ, અથવા ટૂંકમાં આગળ કહ્યું પ્રમાણે કાંટ લખીશું, કેન એન એલિફન્ટ જમ્પ, શું હાથી કૂદી શકે, તો નો, ઇટ કેન નોટ જમ્પ, એટલે કે હાથી કૂદી શકે નહીં। અથવા આ જ પ્રશ્નને બીજી રીતે પૂછવામાં આવે કે કેન એન એલિફન્ટ વોક, શું હાથી ચાલી શકે, તો હવે જવાબ શું આવશે, યસ ઇટ કેન, બરાબર। બીજો પ્રશ્ન છે કેન યુ ડ્રાઈવ અ કાર, કેન યુ ડ્રાઈવ અ કાર, શું તમે કાર ચલાવી શકો, શું તમે ગાડી ચલાવી શકો, બરાબર। તો હવે જવાબ શું આવશે, બરાબર, હું તમને પૂછું છું પ્રશ્ન કે કેન યુ ડ્રાઈવ અ કાર, શું તમે કાર ચલાવી શકો, તો એનો જવાબ આવશે નો। જો તમે ચલાવી શકતા હોય તો જવાબ તમે યસમાં લખી શકો, બરાબર, ન ચલાવી શકતા હોય તો તમે સામાં લખશો નોમાં, કે કેન યુ ડ્રાઈવ અ કાર, શું તમે કાર ચલાવી શકો, નો। હવે અહીંયા આપીશું યુ, તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તમે કાર ચલાવી શકો, હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછું કે શું તમે કાર ચલાવી શકો, તો તમે જવાબ આપશો ના, હું કાર ચલાવી શકું નહીં, બરાબર। એટલે જ્યારે યુથી પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે યુનો થશે નો આઈ કાન્ટ અથવા નો આઈ કેન નોટ, બંને લખી શકો છો, કોઈ પૂરું લખી શકો છો, કેન યુ ડ્રાઈવ કાર, નો આઈ કેન નોટ, બરાબર। બીજો પ્રશ્ન કહીએ, કેન રોહન
क्लाइंबर ट्री, तो रोहन झाड़ पर चढ़ सके। यस ही कैन, जवाब आपसे यस ही कैन, यस ही कैन। इसलिए यस की जवाब आपको तो यस लकी सु, नो जवाब आपको तो नो, जवाब आपको तो नॉर्मल लखीशु। અને પછી જે કરતા છે, કરતા નો આપણે અહીંયા સબ્જેક્ટિવ પ્રોનાઉન લખીશું, બરાબર? જે કરતા છે અહીંયા રોહન છે, તો રોહન માટે શું વપરાય છે? નલ જાતિ માટે હી વપરાય છે, યસ હી કેન। એલિફન્ટ છે, પ્રાણી છે, એટલા માટે આપણે ઇટ મૂકી છે, બરાબર? અહીંયા યુ નો મૂક્યું છે આપણે, અહીંયા આઈ। આગળ જોઈએ આપણે, કેન કેન જતી सिंग सॉन्ग, कैन जतिन सिंग सॉन्ग, सु जतिन गीत गाई सके, सु जतिन गीत गावा माटे समर्थ छे, एना मो आवडत छे गीत गावानी, तो यस ही कैन गीत गाई सके, बराबर? हाँ जतिन गीत गाई सके, ना जतिन गीत गाई सके नहीं, तो नोमो पण लखी सको जो, बराबर? आगळ Can a dog fly? Can a dog fly? So dog fly એટલે કે ઉડી શકે, તો કૂતરો ઉડી શકે, તો જવાબ આવશે no, it can't, no it can't, એટલે કે તે ઉડી શકે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના પરીક્ષામાં પૂછાતા હોય છે કે પ્રશ્ન આપ્યો છે અને ખાલી યસ અને નો માં જવાબ આપવાનો હોય છે। હવે બીજી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, તો બીજી જે વાક્ય હોય છે, વાક્યના અમુક શબ્દો નીચે અંડરલાઈન કર્યું હોય છે, રેખાંકિત કર્યું હોય છે, અને એના આધારે જે સેન્ટેન્સ છે એને નેગેટિવ બનાવવાનું હોય છે કઈ રીતના। તો અહીંયા જે એક્ઝામ્પલ તરીકે અહીંયા લખેલું છે કે વિનય કેન, વિનય કેન સિંગ અ સોંગ, વિનય કેન સિંગ અ સોંગ, એટલે કે વિનય ગીત ગાઈ શકે, બરાબર? અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિનય કેન સિંગ અ સોંગ, વિનય ગીત ગાઈ શકે। અહીંયા હવે વિનય ની જે અંડરલાઈન કરી છે અને કૌંસમાં આપી છે સોહમ। પ્રશ્ન શું પૂછવાય, સૂચના શું હોય છે કે રેખાંકિત શબ્દો, બરાબર, રેખાંકિત શબ્દો જે દોરેલા છે શબ્દોના ઉપયોગ કરીને, જે કૌંસમાં આપેલો શબ્દ છે એનો ઉપયોગ કરીને આપણે વાક્યને કેવું બનાવવાનું છે, નેગેટિવ બનાવવાનું છે। અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિનય સિંગ અ સોંગ, વિનય ગીત ગાઈ શકે। હવે જે કૌંસમાં સોહમ આપી છે, એ સોહમ છે એના સ્થાને આપણે શું મૂકીશું, વિનય છે, વિનયના સ્થાને આપણે શું મૂકીશું અહીંયા સોહમ। વાક્ય કેવું બનાવવાનું છે, નેગેટિવ, એટલે કેનનું થશે કાન્ટ અથવા કેન નોટ, સોહમ કાન્ટ સિંગલ સોંગ, સોહમ કાન્ટ સિંગલ સોંગ, સિંગલ સોંગ સોહમ ગીત ગાઈ શકે નહીં। આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે કે જે રેખાંકિત દોરી છે એના સ્થાને આપણે કૌંસમાં જે આપેલો શબ્દ છે એ મૂકી વાક્યને કેવું બનાવવાનું છે, નકાર વાક્યનું બનાવવાનું હોય છે, એકદમ ઈઝી હોય છે। બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે, જોઈએ। માય ગ્રેન્ડ મધર can read ગુજરાતી, કૌંસમાં આપ્યું છે ઇંગ્લિશ, my grandmother can read ગુજરાતી, મારી દાદી ગુજરાતી વાંચી શકે, બરાબર? અહીંયા સાના નીચે અંડરલાઈન કર્યું છે, સબ્જેક્ટ ગુજરાતી નીચે અંડરલાઈન કર્યું છે, એટલે કે ગુજરાતીના સ્થાને હવે આપણે શું મૂકીશું, ઇંગ્લિશ મૂકીશું, અને વાક્યને કેવું બનાવીશું, નેગેટિવ બનાવીશું, બરાબર? તો વાક્ય આ રીતે બનશે, માય ગ્રેન્ડ મધર કાન્ટ રીડ ઇંગ્લિશ, માય ગ્રેન્ડ મધર કાન્ટ રીડ ઇંગ્લિશ, મારી દાદી અંગ્રેજી વાંચી શકે નહીં, બરાબર? પેલા શું હતું, ગુજરાતી વાંચી શકે છે, પણ ગુજરાતીના સ્થાને આપણે જે અંડરલાઈન કરી છે એના સ્થાને જે કૌંસમાં આપેલો શબ્દ મૂક્યો અંગ્રેજી, તો વાક્ય કેવું બની ગયું, માય ગ્રેન્ડ મધર કાન્ટ રીડ ઇંગ્લિશ, મારી દાદા મારી દાદી છે એ અંગ્રેજી વાંચી શકે નહીં, બરાબર? તો આ રીતના પ્રશ્ન પૂછાય છે।
આગળ છે સરલા કેમ સરલા કેમ કુક ફૂડ કોન્સમાં આપ્યું છે મનોજ કોન્સમાં શું આપ્યું છે મનોજ સરલા કેમ કુક ફૂડ એટલે કે સરલા રસોઈ બનાવી શકે કોન્સમાં આપ્યું છે મનોજ બરાબર અંડરલાઈન કર્યું છે અહીંયા સરલા નીચે બરાબર તો હવે શું કરીશું જે લીટી દોરેલા શબ્દ છે લીટી દોરેલા શબ્દના સ્થાને કોન્સમાં આપેલો શબ્દ આપણે મૂકીશું અહીંયા વિનય નીચે લીટી દોરી હતી તો વિનયના જગ્યાએ આપણે શું મૂક્યું અહીંયા સોહમ વાક્ય કેવું બનાવી નેગેટિવ અહીંયા માય ડેન મંદનની જે સેન્ટેન્સ છે એમાં સબ્જેક્ટ નીચે એટલે કે ગુજરાતી નીચે દોરી છે તો ગુજરાતીના સ્થાને શું મૂકીશું ઇંગ્લિશ મૂકી વાક્યને નેગેટિવ બનાવીશું અહીંયા સરલા કેન કુક ફૂડ બરાબર અહીંયા સરલા નીચે લીટી દોરી છે તો કોન્સમાં શું આપેલું છે મનોજ કાન્ટ કુક ફૂડ મનોજ કાન્ટ કુક ફૂડ મનોજ રસોઈ બનાવી શકે નહીં બરાબર તો પરીક્ષામાં એક આ પ્રકારના ટોપિક હોય છે કે જે પ્રશ્ન આપેલો હોય છે ને યસ અને નો જવાબ આપવાનો હોય છે ત્યારબાદ એક નેગેટિવ બનાવવાનો હોય છે કે વાક્યને નકારવાથી કઈ રીતે બનાવવાનો એટલે કે જે શબ્દ નીચે લીટી દોરી છે એના સ્થાને આપણે કોન્સમાં આટલો શબ્દ મૂકી કેન્ય સ્થાને આપણે કેન્વસ મૂકી દઈશું તો વાક્ય કેવું બની જશે નેગેટિવ બની જશે આગળ આપણે જોઈએ અ ફિશ કેન સ્વિમ અ ફિશ કેન સ્વિમ એટલે કે માછલી તરી શકે બરાબર કોન્સમાં આપ્યું છે અક્રો કોન્સમાં શું આપ્યું છે અક્રો અને અહીંયા અફિશ ની અંડરલાઈન કરી છે તો અફિશ કેન સ્વિમ માછલી તરી શકે હવે અફિશ છે એના સ્થાને આપણે શું મૂકીશું અક્રો બરાબર ફિશ નીકળી જશે એના સ્થાને અક્રો આવી જશે કેન ના સ્થાને શું આવી જશે કાન્ટ અને સ્વિમ અફિશ કાન્ટ સ્વિમ તો આ રીતે આપણે નકાર વાક્ય બનાવી શકીએ બરાબર બીજું આપેલું છે અહીંયા વાક્ય આપેલું છે આપણે ગ્રામરને લઈએ અ ડિયર કેન રન ફાસ્ટ અ ડિયર કેન રન ફાસ્ટ કોન્સમાં આપ્યું છે એન એલિફન્ટ અ ડિયર મીન્સ કે હરણ જે છે એ હરણ ઝડપી દોડી શકે હવે કોણ અહીંયા અડિયર નીચે અંડરલાઈન કરી છે એના સ્થાને શું મૂકીશું આપણે એન એલિફન્ટ એન એલિફન્ટ કાન્ટ રન ફાસ્ટ એન એલિફન્ટ કાન્ટ રન ફાસ્ટ એટલે કે હાથી છે એ ઝડપી દોડી શકે નહીં બરાબર તો આ રીતે પ્રશ્નના જવાબ પરીક્ષામાં પૂછાય છે ફરીથી લઈ લઈએ આપણે એક યસ અને નોમાં ટૂંકમાં જવાબ આપવાના હોય છે ને આ રીતે નેગેટિવ બનાવવાના હોય છે હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો